હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ આફ્ટરનૂન. હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ધ હિન્દુ ઇંગ્લિશ વોકેબ્લરી એ ગુજરાતીની અંદર. ફ્રેન્ડ, આ છે મારો 10મો ભાગ ધ હિન્દુ વોકેબ્લરીનો. જે કોઈ પણ ભાષા આપણે શીખવી હોય તો સૌથી પહેલાં એનું શબ્દ ભંડોળ, આપણને સારી રીતે શબ્દ ભંડોળ વિશે નોલેજ હોવું જોઈએ. અંગ્રેજી ભાષાના શબ્દ ભંડોળ એ ખૂબ જ અગત્યના બની જાય છે. ઘણી વખતે પરીક્ષામાં આપણને પ્રશ્નોના જવાબ નથી આવડતા, એનું એક મોટું કારણ હોય છે કે આપણને અંગ્રેજીના શબ્દનું મિનિંગમાં ગુજરાતી શું થાય એ ખબર હોતી નથી. એટલા માટે આપણે સંપૂર્ણ વાક્ય આપણાથી રહી જતું હોય છે. તો આ એક મારો નાનકડો પ્રયાસ છે કે જે ધ હિન્દુમાં આવતા અગત્યના શબ્દો જે આવનારી પરીક્ષામાં પણ પૂછાય છે, અને પરીક્ષાની અંદર અંગ્રેજી ભાષાને સમજવા માટે, અંગ્રેજી ભાષાને શીખવા માટે આ ખૂબ જ અગત્યનું થઈ રહેશે. ફ્રેન્ડ્સ, આગળ વધુ એના પહેલાં, જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો હાલમાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, અને સાથે સાથે આ નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની માહિતી આપના સુધી પહોંચતી રહે. વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સને લાઇક કરીને શેર કરવા માટે વિનંતી, અને વિડીયોની PDF ફાઇલ માટે તમે ટેલિગ્રામમાં મનીષ સિંધી ચેનલને જોઈન કરી શકો છો. સૌથી પહેલો જે શબ્દ છે પીથી, એનું પ્રોનાઉન્સેશન થાય છે પીથી, જેનો મતલબ થાય છે અર્થપૂર્ણ વાતો, સૂત્રાત્મક વાતો કરવી, નાની વાતો પણ બહુ જ ધારદાર વાતો રજૂ કરવી, એના માટે અંગ્રેજીમાં ઉપયોગ થાય છે પીથી. અહીંયા આપણને ખબર છે આપણા અબ્દુલ કલામજી બોલતા પણ ઓછું બોલતા પણ એકદમ અર્થપૂર્ણ વાતો, સૂત્રાત્મક વાતો જ કરતા હતા, ક્યારે પણ ખોટી વાતો ન કરતા હતા. ટુ ધ પોઈન્ટ વાતો કરવી, એને આપણે કહીશું પીથી. યુઝિંગ ફ્યુ વર્ડ્સ ઇન અ ક્લેવર એન્ડ ઇફેક્ટિવ વે. સિનોનિયમ, એના સમાનાર્થી તરફ વાત કરીશું તો કોગેન્ટ, કન્સાઇઝ, સમરી. તમે ઘણી વખતે પરીક્ષામાં જોયેલું હશે તમને સમરી લખવાનું પૂછાય છે. જ્યારે સમરી લખવાની હોય છે ત્યારે શું લખવાનું હોય છે ફ્રેન્ડ્સ? બહુ જ સચોટ માહિતી આપણે લખવાની હોય છે. એન્ટોનિયમ્સ એટલે ઇમ્પોર્ટન્ટ, લેંગધી, ઇમ્પોર્ટન્ટ અહીંયા છે, અને પેલું ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ આખી અલગ છે. ફ્રેન્ડ્સ, વર્બસ, ઘણા લોકો એવા હોય છે બસ બગ 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 કરે, કામ વગરની વાતો ટપડ 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 કરે, તો એનામાં એનું વિરુદ્ધાર્થી શબ્દ થઈ જશે પીથીનું, વર્બોસ. અહીંયા એક્ઝામ્પલ જોઈ લીધી, ધ ક્રિટિક ગેવ ધ ફિલ્મ અ પીથી રિવ્યૂ. ઘણી વખતે આપણે મૂવીના રિવ્યૂ જોતા હોય છે, આ રિવ્યૂમાં ક્રિટિક જે છે ઘણી વખતે નાનો અને એકદમ સુંદર અને શુલક સમીક્ષા આપે છે ફિલ્મને, તો એને કહીશું આપણે પીથી રિવ્યૂ. કેવો રિવ્યૂ છે? જો ફ્રેન્ડ્સ, અહીંયા રિવ્યૂ એક નાઉન છે, એટલે કે અહીંયા તમે ઇંગ્લિશ પણ શીખી શકો છો. રિવ્યૂ એક નામ છે જેની આગળ પીથીનો પ્રયોગ કર્યો છે. પીથી એક વિશેષણ છે જે નાઉનની આગળ હંમેશા પ્રયોગ થાય છે. ફ્રેન્ડ્સ, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ગાઇલ, ગાઇલ કરવું, છલ કપટ થવું, આપણે જોડે છલ કપટ કરવું, અને છલ કપટી માણસ હોય એના માટે આપણે ગાઈલ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા ઘણી વખતે એવું હોય છે ડિસઓનેસ્ટ મેથડથી, એટલે ઘણી વખતે આપણે અત્યારે હાલ ટેકનોલોજીના જમાનાની વાત કરીએ છીએ, તો ઘણી વખતે આપણે ડાયરેક્શન માટે ગૂગલ મેપ ઉપર ભરોસા કરતા હોય છે, પરંતુ એ આપણી જોડે ક્યારેક ક્યારેક આપણને નાના રસ્તાની જગ્યાએ લાંબો રસ્તો બનાવી દે છે, તો આપણી જોડે શું થયું? છલ કપટ થયું ને ફ્રેન્ડ્સ. તો અહીંયા કહીશું કે ટુ ધ યુઝ ઓફ ધ ક્લેવર એન્ડ યુઝ્યુઅલી ડિસઓનેસ્ટ મેથડ ટુ અચીવ સમથિંગ. સિનોનિયમની વાત કરીએ, આર્ટફુલનેસ, આર્ટિફાઈઝ કરવું, કોઈને આર્ટફુલનેસ કરવું, કોઈને આર્ટિફાઈઝ કરવું, એટલે છલ કપટ કરવું કહેવાય. એન્ટોનિમ્સની વાત કરીએ, વિરુદ્ધાર્થી શબ્દો તરફ આગળ વધીએ તો આ જવાબ આવશે આપણો ઓનેસ્ટી, એકદમ ઈમાનદાર માણસ. ફોર્થ રાઇટનેસ, એકદમ ઈમાનદાર માણસ હોય. ઘણી વખતે તમને ખબર છે કે આપણને કોઈ કહે ભાઈ અહીંયાથી આગળ જઈને રાઇટ ટર્ન, આગળ જઈને રસ્તો પકડી લેજો, હે ને, તો આગળ જઈએ સીધો સીધો રસ્તો છે, પછી આગળ જઈને બે વળાંક આવે, એક આ બાજુ રસ્તો બતાવતો હોય, એક આ બાજુ રસ્તો બતાવતો હોય, આપણે જવું ક્યાં? આપણે કન્ફ્યુઝ થઈએ ને, ગાયલ કહેવાય, એટલે કે આપણે જોડે છલ કપટ થઈ ગયો. ઘણી વખતે આપણે નથી કહેતા કે મારા ગ્રુપમાં યાર ફ્રેન્ડ એવો છે કે એની કોઈ પણ વાત પર આપણે ટચ કરી શકતા નથી, એને જો સમય આપે કે હું 5 વાગે આવું તો નહીં જ આવે, આપણને ખબર છે. તો આવા વ્યક્તિ માટે આપણે ગાઇલનો પ્રયોગ કરી શકીએ છીએ. અ પર્સન સો ફૂલ ઓફ ગાઇલ હી કાન્ટ ઇવન બી ટ્રસ્ટેડ ટુ ગીવ યુ ધ કરેક્ટ ટાઈમ ઓફ ધ ડે. એટલે કે આ માણસની વાત કરવામાં આવે છે કે આ પર્સન એટલો છલ કપટી માણસ છે કે તમે એના પર ભરોસો જ ના કરી શકો કે તમને સાચો સમય આપશે આવવાનો. સિવાલરસ, સિવાલરસમાં પ્રનાઉન્સેશન સી છે પણ અહીંયા સી ચી નથી વંચાતું, યાદ રાખો. સિવાલરસ
એક પ્રકારનું વિશેષણ છે, જેનો મતલબ થાય છે સુસમ્ય વાતો કરી. સુસમ્ય વાતો કરવી, કોના તરફ? મેજોરિટી વાત કરીએ તો મહિલાઓ તરફ આદર સન્માનની જે ભાવના હોય એને આપણે સિવાલરસ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. કાઇન્ડ એન્ડ સિવાલરસ પર્સન, એકદમ નોબલ અને આદર્શ અને એકદમ શું કહેવાય, ધૈર્યવાળો, આદર્શ, બીજા લોકો માટે હંમેશા સારું વિચારનારો માણસ છે. સોનોનિયમની વાત કરીએ, બિગ હાર્ટેડ, જેના મનની અંદર બહુ વધારે ઉદારવાદી નીતિ ધરાવતો હોય માણસ, લિબરલ હોય એકદમ, એના માટે આપણે પ્રયોગ કરી શકીએ છીએ સિવાલરસ. વિરુદ્ધાર્થીની વાત કરીએ, અનજનરસ, જે માણસ બિલકુલ ઉદારવાદી ના હોય, એકદમ રૂઢ વ્યક્તિ હોય, એના માટે આપણે પ્રયોગ કરીશું અનજનરસ. અનગિવિંગ, હબબ એટલે કે ઘોંઘાટ, ધમાલ થવું. ફ્રેન્ડ્સ, ઘણી જગ્યાએ રાઉડ રાઇડ થઈ જતા હોય છે, હુલ્લડ થઈ જતા હોય છે, તો હુલ્લડ માટે આપણે પ્રયોગ કરી શકીએ હબબ. અને બીજું કે જ્યારે બહુ જ મોટા પ્રમાણમાં જ્યારે ઘોંઘાટ થતો હોય તો એને આપણે પણ, એના માટે પણ આપણે પ્રયોગ કરી શકીએ છીએ હબબનો. એના સિનોનિયમ, સમાનાર્થી શબ્દો તરફ નજર નાખીએ, બેડલામ, ક્લેંગ, ક્લેંગ એટલે કે પણ ધમાલ, ઘોંઘાટ થાય છે. એન્ટોનિયસની વાત કરીએ, ધોમા અહીંયા વાત કરીએ, ઘોંઘાટ એટલે બહુ જ અવાજ થવો, અને એનો વિરુદ્ધાર્થી એટલે કે કામ, શાંતિ, પીસ એકદમ હોય. એન્ડ સમ એક સેન્ટેન્સ જોઈ લઈએ, ધ ચિલ્ડ્રન ફિલ ધ રૂમ વિથ ધ હબબ. ઘણી વખતે નથી સ્કૂલની અંદર બાળકો જતા, ટીચર બહાર જાય સ્કૂલમાંથી, તો બાળકો શું કરે છે, રૂમની અંદર અવાજ જ અવાજ, ઘોંઘાટ જ ઘોંઘાટ કરી દે છે, વાતો કરી કરીને, ટપર 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 કરીને. તો આપણે કહી શકીએ કે ધ ચિલ્ડ્રન ફિલ ધ રૂમ વિથ ધ હબબ. પિયોસ એક વિશેષણ છે, જેનો મતલબ થાય છે ઈશ્વર પ્રતિ ભક્તિભાવવાળો, જેને પ્યોર, શુદ્ધ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે, જ્યારે પણ તમે આ મંદિર જોયું હશે, અમૃતસરનું સુવર્ણ મંદિર, હંમેશા તમે પવિત્રતા દેખાતી હશે, આજુબાજુ બધું જ વસ્તુ તમને એકદમ ચોખ્ખાઈવાળી દેખાતી હશે. એટલે કે અહીંયા જે લોકો પણ આવે છે ભગવાનની સામે કોઈ દિવસ જૂઠું બોલતા નથી, સાચું જ બોલે છે એવું આપણે ખબર છે. ડિવોટેડ ઓ પર્ટિક્યુલર રિજન, કોઈ એક ધર્મ પ્રત્યે જોડાયેલો હોવું, એને પિયોસ પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. ડિવોટ રાઇટિયસ પર્સન તરીકે એને સમાનાર્થી શબ્દો થઈ જશે. એન્ટોનિમ્સની વાત કરીએ તો સિનફુલ, જે બિલકુલ ધર્મથી વિરુદ્ધ હોય, ધર્મની વિરુદ્ધ હોય, એને સાઇનફુલ પર્સન કહેવામાં આવે છે. ઇમ્પિયોસ પર્સન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ઘણી વખતે આના સેન્ટેન્સને અલગ રીતના પ્રયોજન કરવામાં આવે છે. આઈ એમ ટાયર્ડ ઓફ હિયરિંગ પોલિટિશિયન મેકિંગ પિયોસ પ્રોનાઉન્સમેન્ટ અબાઉટ ધેર ડિવોશન ટુ ધ પીપલ. ઘણા પોલિટિશિયનો હંમેશા ચૂંટણીઓ આવતી હોય છે, ઇલેક્શન આવતું હોય છે, ત્યારે એના મોઢામાંથી જે પ્રોનાઉન્સમેન્ટ નીકળતા હોય છે, કેવા હોય છે પ્રોનાઉન્સમેન્ટ, એક નાઉન થઈ ગયું, એની આગળ વિશેષણનો પ્રયોગ થયો, પિયોસ પ્રોનાઉન્સમેન્ટ. એટલે કે એ લોકો એવું દર્શાવે છે કે અમે તમારી તરફ જોડાયેલા છીએ, તમારાથી છીએ, પણ એવું એકચ્યુઅલમાં હોતું નથી. ડિસિમેટ કરવું, કોઈને જમીન નોસ્ત કરી નાખવું, નાસ્તે નાબૂદ કરી નાખવું, એના માટે જે ક્રિયાપદ આવે છે એને નામ છે ડિસિમેટ. કોઈને એકદમ, કોઈ વસ્તુનું એકદમ, અહીંયા તમે જોયેલું હશે કે જ્યારે વાવાઝોડું આવતું હોય ત્યારે બધી વસ્તુને નેસ્તે નાબૂદ કરી દેતો હોય છે, જમીન દોષ કરી દેતો હોય છે, ઝાડ બાળ બધા નીચે પડી જતા હોય છે. એના માટે જે સિનોનિયમ શબ્દ છે ડિમોલાઇઝ, તમને યાદ હશે ડિમોલાઇઝ કરવું એટલે પાડી દેવું કંઈક. એનહિલેટેડ, એનો સમાનાર્થી શબ્દ થઈ ગયો. ફ્રેન્ડ્સ, એન્ટોનિયમ તરફ વાત કરીએ તો બિલ્ડ, બનાવવું, અહીંયા નેસ્તો નાબૂદ કરવું એટલે તોડી પાડવું, અને બિલ્ડ એટલે બનાવવું, ક્રિએટ કરવું. એક્ઝામ્પલની વાત કરીએ તો બજેટ કટ્સ હેવ ડિસિમેટેડ પબ્લિક સર્વિસ ઇન અ સ્મોલ ટાઉન. જ્યારે જ્યારે આપણા બજેટની અંદર કટ્સ આવે છે, એટલે કે જે મનીની અંદર ઘટાડો થાય છે, ફાળવણીની ઘટાડણી થાય છે, ત્યારે નાના નાના શહેરોની અંદર વિકાસ બિલકુલ નેસ્તનાબૂદ થઈ જતો હોય છે. સ્ટેચ્યુટરી એક વિશેષણ છે, જેનો મતલબ થાય છે કાનૂની, વૈધાનિક. તમે જોયું હશે જ્યારે પણ કોઈ પણ સારું એવું અમેન્ડમેન્ટ આવે છે કે કંઈ આવે છે, તો ભારતના રાજપત્રની અંદર એને ડિક્લેર કરવામાં આવે છે, ત્યારે જે કાયદો બને છે ને, ડેટ ઓફ અનાઉન્સમેન્ટ, તમે આ કાનૂન જોયો હશે. તો કાનૂની પ્રક્રિયા માટે આપણે સ્ટેચ્યુટરી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. કંટ્રોલ ઓર ડિટરમાઇન્ડ બાય અ લો ઓર રૂલ, કહેવાનો મતલબ છે કે કોઈ પણ તમે ગુનો કરો છો તો ગુનામાં સજા સેનાથી છે, પ્રાવધાન આપણા કાયદા દ્વારા પ્રસ્થાપિત છે. આપણે ઘણી વખતે ફંડામેન્ટલ રાઇટની પણ વાત કરતા હોય છે, મૂળભૂત અધિકારોની વાત, એ પણ આપણને કાયદા દ્વારા આપવામાં આવે છે. સિનોનિયમ આપણા બંધારણ દ્વારા આપવામાં આવે છે. સિનોનિયમને સ્ટેચ્યુટરીનો સિનોનિયમ થઈ જશે લોફુલ, જ્યુડિશિયલ. એના એન્ટોનિયમ્સ વિરુદ્ધાર્થી તરફ વાત કરીએ તો ઇલિસિટ,
જે બિલકુલ કાનૂન અકાનૂનથી વિરુદ્ધ હોય એને ઇલિસિટ કહેવામાં આવે છે. ઇલિજિટિમેટ એ પણ કાનૂનથી વિરુદ્ધથી થઈ ગયું સાહેબ. સ્ટેચ્યુટરી કંટ્રોલ ઓવર પ્રાઇસ, તમે ઘણી વખતે જોયું હશે કે ડુંગળી બટાટા એ બધાના ભાવ બહુ જ આસમાને ચડી જતા હોય છે, તો એ વખતે સરકાર પોતે ઇન્ટરફિયર કરે છે અને પોતે કાનૂની પ્રક્રિયા ચાલુ કરે છે એને ભાવને નિયંત્રણ લાવવા માટે. એન્ગ્યુસ એક નામ છે, નાઉનના તોર પર ઉપયોગ થાય છે. શારીરિક કે માનસિક તીવ્ર વેદના કે ઉતાપ થાય એના માટે જે યુઝ થાય છે વર્ડ એને કહેવાય છે એન્ગ્યુસ, એટલે કે પેન થવું, દર્દ થવું. અહીં જોવો છો કે આપણે ઘણી વખતે પેટમાં જે દર્દ થતો હોય છે એટલો અસહ્ય હોય છે, બાકી બધા દર્દ આપણાથી સહન થઈ જાય છે, પણ પેટમાં જ્યારે દુખાવો ઉદભવે છે ત્યારે આપણાથી સહન થતું નથી, એને કહેવાય એક્સ્ટ્રીમ પેઇન. એક્સ્ટ્રીમ પેઇન માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ એન્ગ્યુસ. સમાનાર્થી તરફ નજર કરીએ, એફ્લિક્શન અને ડિઝોલેશન. એફ્લિક્શન અને ડિઝોલેશન એના સમાનાર્થી છે. એના એન્ટોનિમ્સની વાત કરીએ તો યુફોરિયા, આ શબ્દ ઘણી વખતે તમે સાંભળ્યો હશે. યુફોરિયા એટલે કે કંઈ આનંદવાળી વસ્તુ હોય એના માટે યુફોરિયા કહેવાય. શું થાય છે? યુફોરિયા શબ્દનો પ્રયોગ આનંદ માટે થાય છે. ડિલાઇટ શબ્દનો પ્રયોગ પણ તમે આનંદ માટે જોયેલો હશે. શી વોઝ એન્ગ્યુઝ્ડ બાય ધ ફિયર દેટ હર સન વુડ ડાય ઇન ધ વોર. એને વેદના થઈ રહી છે કે મારો જે પુત્ર જે છે, છોકરો જે છે, યુદ્ધમાં ગયો છે, યુદ્ધમાં ક્યાંક મૃત્યુ ન પામી જાય. ધ પેશન્ટ એડમિટેડ ટુ સેફગાર્ડ હોસ્પિટલ વેર ઇન એન્ગ્યુઝ. જે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ક્યારે કરવામાં આવે છે? જ્યારે એને પેઇન દર્દ ખૂબ જ અતિશય વધી જાય છે ત્યારે. પ્રોડ એટલે ગોંચવું, કંઈક વસ્તુને દબાવવું, ટચ કરવું એટલે કે આંગળી કરવી, એના માટે આપણે કહીએ છીએ પ્રોડનો ઉપયોગ કરીએ છીએ. ટુ પુશ સમવન ઓર સમથિંગ વિથ યોર ફિંગર ઓર પોઇન્ટેડ ઓબ્જેક્ટ. સિનોનિયમની વાત કરીએ, તમે ઘણી વખતે નજ જોયું હશે, તમે હાઈક યુઝ કરતા હશે એ લોકોએ નજ સાંભળ્યું હશે. પ્રેસ કરવું, અહીંયા જુઓ તમે ફ્યુચરને, પોતાના ફ્યુચરને તમે જાતે પ્રેસ કરી શકો છો, કેવી રીતે વાળી શકો છો તમારા પર ડિપેન્ડ કરે છે. એન્ટોનિમ્સની વાત કરીએ તો ડિસ્કરેજ, રિપ્રેસ કરવું, પાછળ લાવવું, ડિસ્કરેજ કરવું. હવે નજ કહ્યું એટલે આપણે કોઈને ફોર્સ કરવું, ભાઈ આગળ વધાય ને, ભાઈ આને થોડો આગળ લઈ જાય ને, આને થોડો ફોર્સ કરે તો થોડો વધી જાય, એવું નથી કહેતા. તો અહીંયા જ્યારે આપણે નજ કરીએ છીએ એવા સંદર્ભમાં આનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હી વોઝ પ્રોડેડ ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક. એને શું કરવામાં આવ્યો? થોડો ધક્કો મારવામાં આવ્યો. શેના માટે? કે તું આ વર્કને કમ્પ્લીટ કર. સી પ્રોડેડ હિમ ઇન ધ રિપ્સ ટુ ગેટ હિઝ અટેન્શન. ઘણી વખતે આપણા આગળ બેઠેલા મિત્રને આપણે સ્કૂલમાં ભણતા હોય ત્યારે શું કે પાછળથી આંગળીઓ કરતા હોય છે ને, શેના માટે? એને બોલાવવા માટે. તો સી પ્રોડેડ હિમ ઇન ધ રિપ્સ ટુ ગેટ હિઝ અટેન્શન. ફ્રેન્ડ્સ, આ હતો વોકેબ્યુલરીનો સેટ નંબર 10. ફ્રેન્ડ્સ, તમે ઈચ્છતા હો કે હું વોકેબ્યુલરીના વિડીયો વધુમાં વધુ બનાવું તમારા માટે, વીકની અંદર અઠવાડિયામાં 2-3 વિડીયો લઈને આવું તમારા માટે, તો પ્લીઝ ડુ શેર ધીસ વિડીયો વિથ અધર્સ, ડુ લાઇક ધીસ વિડીયો. વધુમાં વધુ લાઇક કરો, વધુમાં વધુ આને શેર કરો, જેથી કરીને આપણે આ વિડીયોને વધુમાં વધુ વિડીયો તમારા માટે બનાવી શકું. જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો હાલમાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, અને સાથે સાથે આ નોટિફિકેશન આઇકોન બેલને પણ પ્રેસ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની માહિતી આપને